गुजरात करी रह्या छो आप छेल्ला 7 મહિનાથી સાહેબ એવું વેઠી રહ્યા 7 મહિનાથી ત્યાં બધા પંચિંગ એવું કરે ને કે તમે જોવાજી તમારી કેવી દશા છે તમે તમારે ઝેર ખાવાનો વારો આવશે વોમ છોડી દેવો પછી આવું બધું મહેનતવાળો મારે અને ગામમાં પેટીની દિવાસળીની પેટી પણ મળતી નથી એમને કશું જ નહીં બધું જ બંધ કરી દીધું અમારે ટોટલી વસ્તુ બંધ કોઈ બોલાવા નહીં કોઈ ચાલતું નથી બધું જ બંધ બધું જ બંધ કરી દીધું અમારી સાથે વિશ્વાસભાઈ જ્યારે આપે લગ્ન કરવાની તૈયારી દેખાડી હતી મયુરીબેન સાથે ત્યારેથી આ રીતે પરેશાની કરવામાં આવી રહી છે આપને જ્યારથી લવ મેરેજ કરી ત્યારથી જ આ તકલીફ થઈ આયા એટલી લવ મેરેજ કર્યા પછી એ ઘરે આયા અને બધા ઝઘડો કરવા આખું ગામ આવ્યું એના પછી આ તકલીફ કરી અમને આ બધા બહિષ્કાર કરી દીધો એટલે એ વખત અમને મારવા આવ્યો કે તમારા ઘરમાંથી અમે હળા રાખીને ઘરમાં પૂરી જતા નીકળશો અમે મહિલા હેલ્પલાઈન માંથી પોલીસ બોલાવી હતી પોલીસ આવી એટલા કહી તો બધું હળામળા કરી દીધું હતું એટલે અમે અંદર થી વિડીયો બી એમને ઉતારી હતી આપ છેલ્લે શું અપીલ કરવા માંગશો શું કહેવા માંગશો આ લોકોને પછી હું સોનલબેન પાસે પણ જઈ રહ્યો છું અમારે તો એક જ કહેવું કે જે અમારે તો એક જ કહેવું જે જે પ્રેમ લગ્ન એની મરજીથી કરે એના વિરુદ્ધ કોઈ આવું કરશો નહીં એ બે જણા મળી હંપી રહ્યો તો તમને શું હતું અમારે બીજું હું કોઈ કહેવા માંગતો નહીં અને એ તો એ પણ એના કુટુંબ વાળાને શું કરવા તમે હેરાન કરો એના કાકા બાપા બધા જુદા રહેતા હોય તો એમને શું કરવા હેરાન કરવાનું જે સરકાર સંવેદનશીલ હોવાની વાત કરી રહી છે જો સરકાર સંવેદનશીલ હોય તો સંવેદનશીલ સરકાર ફોન ઉપાડે ન્યૂઝ 18 ગુજરાતીના જે અમારા લોકો ફોન કરી રહ્યા છે આપને એક વખત પ્રતિક્રિયા આપી દે જો આપ સંવેદનશીલ છો તો સંવેદનશીલતા દેખાડો ફક્ત કહેવાથી સંવેદનશીલતા નહીં આવે દેખાડવી પડશે જે પણ ધારાસભ્ય છે તે જાય ગામમાં 7 મહિનાથી આ પરિસ્થિતિ છે 7 કલાક કે 7 દિવસથી આ પરિસ્થિતિ નથી અને આ એકમાત્ર ગામ પણ નથી આપ જો સંવેદનશીલતાની વાત કરી રહ્યા છો તો સંવેદનશીલતા લાવો તે પોતાના વ્યવહારમાં પણ હોવી જોઈએ ફક્ત કહેવાથી સંવેદનશીલતા નહીં આવે સરકારના લોકો ફોન ઉપાડે એ અધિકારીઓને સમજાવે કે ફોન ઉપાડવા કેટલા જરૂરી છે આ લોકોના ટેક્સના રૂપિયાથી તમારો પગાર આવે છે એ અધિકારીઓને સમજાવવામાં આવે જો આ લોકોની સાથે જ વાત કરતા તમે ડરશો તો તેઓને ન્યાય અપાવતા ડરશો તો આપના સેલેરીનો જે એક એક રૂપિયો છે તે આ લોકોને પાછો આપી દેવામાં આવે સોનલબેન આપની પ્રતિક્રિયા ઘટના ઘટી છે મહેસાણામાં 7 મહિનાથી એક યુગલને પરેશાન કરવામાં આવી રહ્યું છે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે પ્રેમ લગ્ન છે તેને લઈને કેમ તેઓને ન્યાય નથી મળી રહ્યો કેમ તેઓને ધમકાવવામાં આવી રહ્યા છે વારે વારે જો વિશે આપ કંઈ જણાવી શકો હેલો હાજી લીલાબેન અવાજ આવી રહ્યો છે અત્યારના સમયની અંદર આવા કઈ પણ બનાવો સામે કોઈ કશું કરી ના શકે કોઈ પણ દીકરીને કે દીકરાની ઈચ્છા હોય તો એ સ્વતંત્ર છે મેરેજ કરવા માટે પણ આખો ગામ જ બહિષ્કાર કરી રહ્યું છે લીલાબેન એમનો કોઈ એમને દૂધ નથી આપતું એક માચીસનું બોક્સ સુધી નથી આપતું તો એ લોકોને ન્યાય કેવી રીતે મળશે દીકરીએ ન્યાય લેવા માટે આગળ આવવું પડે એમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી પડે બેન એ પણ કર્યું પોલીસ જ મદદ માટે આવવા તૈયાર નથી હવે પોલીસ કેમ ના કરે એ તો દીકરીને પોતે ન્યાય માંગે આગળ કે ભાઈ મારે એની સાથે પ્રેમ હતો મે લગ્ન કર્યું છે એને રહેવા માટે હું પોતે સ્વતંત્ર છું મારે એમની સાથે રહેવું છે અત્યારે દીકરીએ પોતે રજૂઆત તો કરવી જ પડશે ને ક્યાંક ને લીલાબેન જેવા લોકો નથી ને તકલીફ એ છે લીલાબેને તો ફોન પણ ઉપાડ્યો એસપી ડીવાય એસપી તો અમારો ફોન નથી ઉપાડતા આ લોકો મદદ શું કઈ રીતે લેશે લીલાબેન ના 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 દીકરીને હિંમત આપો અને દીકરીને કહો કે ભાઈ અત્યારે એને રહેવાની વ્યવસ્થા કેવું ના હોય તો કોઈ નારી સુરક્ષામાં જાય અને ત્યાંની રેસિડેન્ટ વ્યવસ્થા કરવામાં આવે અથવા તો દીકરાને થોડોક સમય ક્યાંક બહાર જતા 10-15 દિવસ ક્યાંક બહાર રહે પછી આવી જાય પાછા બેન અમે તો હિંમત આપી રહ્યા છીએ પણ આપે પણ હિંમત આપવા જવું પડશે કદાચ આપની પણ મદદની જરૂર પડશે તેઓને હું અત્યારે બહાર છું ભાઈ કહું હું આવીશ તો હું ચોક્કસ મને મળશે તો હું ચોક્કસ એને બધું વાત સમજાવીશ બરાબર બેન બીજું કોઈ જઈ શકશે આપ બહાર છો કેમ કે એ લોકો 7 મહિનાથી આ પરિસ્થિતિમાં છે અત્યારે હું ચેરમેન નથી ભૈયા ઠીક છે આભાર અમારી સાથે જોડાયા તે બદલ સોનલબેન આ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિને આપણે જોઈ છે કે આના કારણે આવું થતું હોય છે આપે છે કે 15 દિવસ બહાર જતા રહો પોતાના દેશમાંથી તમને એમ કે
કે તમને ન્યાય નહીં મળે, તમે બહાર જતા રહો 15 દિવસ, એના માટે જે વ્યક્તિ જ્યાં જન્મ્યો છે, જેનું હોવ પોતાનું ઘર છે, એ પોતાનું ઘર છોડીને કેમ જાય? અને રજૂઆત કરી નહીં હોય, રજૂઆત તો પોલીસ સ્ટેશન કરી છે, પણ પોલીસ સ્ટેશન થી ક્યાં જવાબો મળે છે? જયારે મોટા અધિકારીઓ જવાબ નથી આપતા, વારંવાર જાય છે વ્યક્તિની, કદાચ જે રીતે પોતાની ડિગ્નિટી મેન્ટેન નથી થતી, કે જે પોતે આપણા માટે લડી રહ્યા છે સરહદ ઉપર, એ ડિગ્નિટી, હું તો એવું માનું કે એ વ્યક્તિની ડિગ્નિટી મેન્ટેન થવી જોઈએ, કોઈ પણ વ્યક્તિ સાવ નાનો વ્યક્તિ છે એની પણ મેન્ટેન થવી જોઈએ. ભારત દેશનો નાગરિક છે એ પોતે, એને પોતાના દરેક હક્કો ભારતીય બંધારણે આપેલા છે, તો શેના માટે પછી આના જે કહેવાતા જે બહુ જબરજસ્ત પોતા સમાજના આગેવાનો થઈ અને જે રીતે દબાવવાની કોશિશ કરે છે, એ લોકોએ જો આ રીતનું કૃત્ય કર્યું હોય, પૂરતા પુરાવા હોય, તો ગવર્નમેન્ટે ઇનિશિયેટિવ લઈ એમની પ્રોપર્ટીઓ જપ્ત કરવી જોઈએ, એમને કોઈ પદ મળવા ના જોઈએ. આવા અધિકારીઓ અત્યારે જો પેલો તમે સામાન્ય સિદ્ધાર્થ દવે લાગશે, કે પેલો જે બાળક હતો જે હમણાં બોલતો હતો કે સરપંચ એમનો વહીવટ કરનાર એમના પતિ, આ પરિસ્થિતિ છે, જે વ્યક્તિઓના નામ છે સરપંચ હોય તેમને સરપંચ રહેવાનો હક નથી, જો એ કામમાં ગામની અંદર પોતે સોહાદ બનાવીને નથી રાખી શકતા, ગામના નિર્ણયો નથી લઈ શકતા. તો ઠીક છે, આભાર આપ તમામ લોકો, સુરેશભાઈ અમારી સાથે જોડાયા, મયુરીબેન અને વિશ્વાસભાઈ અમારી સાથે જોડાયા, સોનલબેનનો નંબર પણ અમે પ્રયાસ કરીશું કે આપ સુધી પહોંચે ને આપ લોકોને ન્યાય મળી શકે તે માટેનો પ્રયાસ કરવામાં આવે. અમે પ્રયાસ કરીશું કે લોકોની માનસિકતા બદલી શકે અને આપ લોકો એક સારી રીતે જિંદગી જીવી શકો. આપ તમામે આપનો સમય આપ્યો તે બદલ આપનો આભાર. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપવા પર ગ્રામજનોએ રોક લગાવી હતી. આ યુગલ કે જે આંતરજ્ઞાતીય લગ્ન કરીને આવ્યું છે, પ્રેમ લગ્ન કરનાર યુગલનો ગામમાં બહિષ્કાર કરવામાં આવ્યો. મહેસાણાના પૂતગામ ગણેશપુરાની આ ઘટના છે. હાલ રોકાઈશું એક વિરામ માટે, આપ જોડાયા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.